એ વિકુડાને પીવડાવીને જો તમે એક કોથળી દારૂ, વિકુડાને પીવડાવીને જો તમે એક કોથળી દારૂ, એ પછી ડોન હોય કે દાદા હું તો ગમે એને મારું, એ પછી સરપંચ હોય કે મુખી આ વિકુડો ગમે એને મારું. મારે ધંધો કરવો જ છે, મારે ધંધો કરવો છે, પણ કઈક ધંધો મને હાથમાં આવે એવો સારો ધંધો સિંધાડો ને તમે. પણ એમ ને આ સુટણી માં હું ગામ માં બધા મને મત આપશે, હું જીતી જાવ ખરો? જીતી જાય, જીતી જાય, એમાં ક્યાં વાંધો? તમારો સપોર્ટ છે ને મને પૂરો પાકો? પાકો. તો એક કામ કરો, હા આ એટલું પી લો થોડુંક. હા પી લે, પણ એટલું યાદ રાખજે કે સરપંચ બનને ત્યાં સુધી દારૂ ના આંટ નહીં ઢાળતો, પછી ઇંગ્લિશ જ પીવાનો છે. હા જો દારૂ ના સાઈડ માં મૂકી દીધો મેં, બરોબર. હવે આમ જો, હા હાલો ગામ માં બધા ઘરે ઘરે બધા જઈને કેવી કે મને મત આપે, બધાને હારી હારી વાતો કરવી. હાલો પણ આવા કપડા માં ન હોય. કેમ આ કપડા માં શું વાંધો છે? આ કપડા માં તો ભિખારી લાગે, કઈ કુર્તી બુર્તી હોય કે નહીં તો મોભો પડે તારો સરપટ લાગે. શું વાત કરો? હા તો એક મસ્તી ની કુર્તી તો છે મારી પાસે, તો બસ ઈ પહેર લે. એક કામ કરો, હું ઘરે જઈ અને કુર્તી ને બુર્તી ને બધું પહેરી આવું. હા તમે ક્યાં ઉભા છો? હું એટલે ઉભો. હા તો વાંધો નહીં, હાલો બરોબર. હા હાલો બારે હું જાઉં. હા વિકુડન ચડાવ્યો તો છે, સરપંચ બને કે ગામ ના માર ખાય એ આગળ જવું આપણે. લે તારે બધાના ઘરે આપણે બેન જવાનું અને હાથ જોડવાના અને ખોટાના હાસા વાયદા કરવાના. ખોટાના હાસા વાયદા? હા આમાં રાજનીતિ માં એવું તો હોય, પોતાના હાસા વાયદા કરે ને એટલે પબ્લિક ને સારું લાગે ને પબ્લિક સડે. બસ આમ જો ગોરદાદા, હવે હું સમજી ગયો. મારે છે ને આમ જો બધાને વાયદા કરવાના છે કે ઘરે ઘરે શૌચાલય બનાવી દઈશ, ઘરે ઘરે બધાને પાણી આપીશ, ઘરે ઘરે લાઈટ આપીશ, અને આમ જો હું બધાના ઘરે છે ને ત્રણ ત્રણ નળ લગાડી દઈશ. ત્રણ ત્રણ નળ કેમ? આમ જો જેને ગરમ પાણી નાવું હોય એને માટે ગરમ પાણી નો નળ, જેને ટાટા પાણી નાવું હોય એના માટે ટાટા પાણી નો નળ, ત્રીજો નળ જેને નો નાવું હોય ને એની હેઠે બેસીએ. આ વિપુડો ઉભો થયો ને એટલે આમ જો આખા ગામ માં સુખ સુખ ને સુખ. હવે મારી વાત સાંભળો, હાલો જલ્દી જાવી અને બધે પ્રસાર કરવી ગામ માં. એટલો બધો ઉઠતો નહીં ને પબ્લિક ને ખબર પડી જાય કે ખોટા વાયદા કરે છે. હારું હાલો તમે મારું ધ્યાન દેજો થોડું. હાલો વ્યાજ ધૂડા દે દાદા રે બકરા સાર તારે ઓને બકરા ખાય હુકો પાલો. વ્યાજ ધૂડા રે દાદા રે બકરા સાર તારે. આપણે તો કોક ની વાડીમાં સારવા જવાનું હોય એમાં લીલું તો ક્યાંથી મળે? આ હુકા પાંદડા બધા હોય કડબ ના, ઈયા બધા મારા ઘેટા બકરા જો બધા છે ને પાંદડા જ ખાય. ઓ હુકું નાખું તો ઈ હુકું ખાય અને લીલું નાખું તો લીલા ને તો અડે નહીં. મારા બકરા આવા એવાયા થઈ ગયા. હાલ હાલ વાહ વાહ દાદા વાહ દાદા, જય માતાજી જય માતાજી. વાહ તમે હમણાં ગીત ગાતા હતા ને તમારો અવાજ સાંભળીને આમ જો મારા દિલના તારે તાર ગંગડી ગયા. શું વાત છે? હા આમ જો જુડા દાદા, મારે છે ને તમારો ટેકો જોઈએ છે, મને આપશો ને ટેકો? અરે ટેકો જોતો છે? હા અરે ટેકો તો અત્યારે આપું હાલે. અરે વાહ ભાઈ વાહ, આમ જો તમારો સપોર્ટ, તમારો હાથ મારા માથા ઉપર મૂકવાનો છે, મૂકશો ને? પણ કામ હું છે ઈ તો પેલા કે મૂકશો તો ખરા ને?
અરે વાત સાંભળે પેલા, ઈ હાથ માથે મૂકવાનું હું ન કહું. ઈ તમને હું કહું. કોણ દાદા, મારી વાત સાંભળો. હા, આ ધુડા દાદા છે ને મારા સપોર્ટ માં જ છે, તમે જોજો. હમણે સમજો, ધુડા દાદા મારી વાત સાંભળી લ્યો. આપણે છે ને હું ચૂંટણી માં ઉભો રહ્યો છું, એટલે તમારે છે ને તમારા બધા મત મને આપવાના છે. મત તને આપવાનો છે, એટલે આ ચૂંટણી વાળા છે ને હાઉ મોટી મોટી વાતો કરીને વિયા જાય છે. આની પેલા ઓલો આપણા ગામ નો ઓલો ઉભો તો ને, ઈ આવ્યો મારી વાડીએ, મને કે ધુડા દાદા. મશીન મૂકી દઉં, અને મેં તો ભાઈ ગામ માં જઈને મત આપ્યો, અને ઈ તો આમ જો એટલા મત થી જીત્યો કે એની વાત જ જવા દો. હજી મારો બેટો વાડીએ ડોકાતો નથી ને પાછો તું મત લેવા આવ્યો. પણ ભલે એને ન બનાવી બાકી, હું તમારી વાડીમાં કૂવો બને દઈશ. આમ જો જારે જારે ઠેઠ ઠેઠ આખી વાડીમાં નકરું લીલું લીલું ઘાસ ઉગાડ દઈશ. હવે તો મને એવું થાય છે કે આ જે કોઈ ચૂંટણી ના મત માગવા આવે ને એને મત આઈને જ આપી દઉં. આપો આપો આપો. મારો માં ધુડા દાદા. જાહેરાત કરો ને એટલે ઈ માયલું કોઈ દી કઈ ન થાય. હવે તને મોઢામાં ડાંટો ભીરો છે ને બોલી નીચી એક તો પશો થાય. બકરા સરતા હોવી અને ન્યા આપણને ખોટી કરવા આવે. મને બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું. બોટ તને પૂછો. હા, મને ખબર પડી ને. મેં કીધું હાલો મારા ભાભી ને મોઢે લાવું છે. મને ખબર છે ભાભી તો નાના છોકરા, અને એમાં તમે એકલા પડે આ વાડીની જવાબદારી, અને મારો ભાઈ કેવો રૂપાળો મારો ભાઈ ડાયો, કેટલું તમારું ધ્યાન રાખતો. મને ખબર છે ભાભી તમને દુઃખ થયું હોય છે, ભાભી તમને એકલપણો લાગતું હોય છે. શું કરું, મારા ભાઈ જવે જે ભગવાનને ધાર્યું હતું એ થયું. ભાઈજી તમે મુજાતા નહીં, આમ જો આ તમારો દિયર બેઠો છે. આમ જો મેં સને નક્કી કર્યું છે, હું આમ નામ કઈ નહીં કરી શકું, એટલે બોર્ડ સાહેબ મને સલાહ આપી છે. એટલે આમ જો મેં સને ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે, હું જેવો ચૂંટણીની અંદર ફોર્મમાં જીતીશ ને, આમ જો હું ઘરે ઘરે સંદાસ કરવાનો છું. નળ પાણીના નળ નખાઈ દઈશ, લાઈટ નખાઈ દઈશ. નિરાધાર માણા હોય ને ત્યારે બધાને આમ જો કીટનું વિતરણ કરીશ. તમે વિધવા છો તો હું તમને છે ને વિધવા પેન્શનની સુવિધા કરી દઈશ. તમે મારા સપોર્ટમાં છો ને? હા હા વિક્રમભાઈ, હું તમારા સપોર્ટમાં જ છું. અને તમે આવું ભલાઈનું કામ કરતા હોય તો સારું જ છે ને. કા ટપુડા આયા બેટા, આયા બે મારા દીકરા. મને ખબર છે બેટા કે તને તારા બાપાની કોર્ટ વર્તાતી છે. હું તારા બાપાની કોર્ટ તો પૂરી નહીં કરી શકું, પણ આ તારો કાકો, આ તારો વિકુડો કાકો, તારો બાપ બની ઉભો રહે. તું શીખ્યા ન કરતો હો, કાંઈ પણ નીરું હોય હું બેઠો. ઓ દીકરા, અરે આમ જો ભાભી મને ખબર છે આ ગામમાં હવે તમને એકલું લાગતું છે, કેમ કે તમે વિધવા બાઈ કહેવાય. ગામમાં વિધવા બાઈને થોડી તકલીફો તો હોય. અલા વિધુડા, તું હંસીના હમરે દોખના ભાભીને તું કરવા હું માંગે છો? હસી વાતે ગોરદા, હું ભાભીને ઈ કે માંગુ તો મને ખબર છે કે આ ભાભી બિચારા એકલું લાગતું છે ગામમાં વિધવા બાઈ એકલું લાગે. પણ આમ જો ભાભી ચિંતા ન કરતા, હું ગામમાં ઘરે ઘરે જઈને ઘરે ઘરે વિધવા બાઈ કરી આમ જો મોટા મોટા વિધવાના મંડળ બનાવીશ, ગ્રુપ બનાવીશ. અને બહુ એવું દીધા ને એ આખું વિધવા આશ્રમ બનાવી નાખી. અને મુજા તારી ભાભી હું બેઠો તમને મારા ભાઈની ખોટ નહીં વર્તાવા દઉં. અરે મારા રોયા ફટ્યા, તને કઈ ભાન ભાન છે કે નહીં? તને હું વિધવા થઈ ગઈ મને ખબર પડે કે મારી મતે હું વિધવે, તું ઘેરા ઘેરા વિધવા બનવાનું છે. આમ
તને કઈ ખબર પડે કે મે તું કપાસ બનવાનો કે હું બનવાનો એમ કહું એટલે ભાભી તમે મને મત તો આપશો ને અરે મત ની શું કરે મારા રોયા તું ઘેર ઘેર વિધવા કરવાનું કે તારી તો એટલે હે ભાભી આવો કપાસ બની તો પછી કઈ નઈ હવે હું કઉ હવે મને કઈ સારું ભાષણ કયો ને કરે આ બધા ગામ ના બધા મને મારે છે તો હું આમાં સરપંચ કેમ બનીશ ભાષણ ની વાત તો હસી છે પણ તને હજી કઈ બોલતા આવડતું નથી ઓલા ધુળા દાદા ને કીધું કે આ કરતો ઓલું કરતો પણ શાંતિ રખાય આ તો હારું છું કોઈ ગામના માણા નો આવ્યા ને તને મને બારે નો નીકળવા દે આ ગોળ પડું મને ગામમાં કોઈ નો કરવા દે હારું હવે હું કહું તું હવે એક કામ કર પછી ગામમાં પ્રસાર કરવા નીકળું હા બોલો બોલો બાપુ કેમ છો મજામાં ને હા બધી તૈયારી છે આપડે કઈ પ્રચાર કરવાની એવું જરૂર જ નથી આપણે વન સાઈડ જીતી જવાનું હા હા મારા ગામમાં કોઈની એવી ઓકાત જ નથી કે મારી હામે ઊભો રહીએ કે કાઈ ટેન્શન નો લેતા તો મજા એ આવો આવો ગોર બાપા સુટડીનો મહોલ કેમ મળે છે ગોર બાપા સુટડીનો મહોલ તો કેમ હોય સારો જ હોય ને ને ગામમાં કોણ એવું મરવા રાજી છે કે મારી હામે સુટડીમાં ઊભો રહેવાનો સાચી વાત ને ગોર બાપા સાચી વાત પડી તારો વેમ છે વાજા કેમ ઓલો વિકુડો છે કે નહીં જે દેશી દારૂ પીવે છે હે હે ઈ આ વખતે ઉભો રહેશે અને ફોર્મ ભરો છે અને બીજી વાત તો ઈ કે બધા પસારે કરવા મળે છે ને એના મત છે હો મળ્યો છે ઓલો દેશી પીવે ઈ જ ને હા હા તારી મત તારી માથે ભારે પડવાનો છે અલા ગોર બાપા આ લાઈન માં મારે 10 વર્ષ થઈ ગયા અજે ઉધીમાં કોઈ ગામમાં મારી સામે ટક્યું નથી તો ઈ તો દેશીડો છે એનીથી તો શું થવાનું છે એનો કાક રસ્તો કરી નાખો હમણાં 2-5 ગુંડા મુકલીને યા તો મારે હાથે જઈને એને મારીને મારી પાડી દઉં એટલે જો પ્રચારનું મગજમાંથી ભૂત જ નીકળી જાય ના ના ઈ ઈ વાત નહીં કરતો હું તારું કામ કરતો વાજા એના એ લાવું પણ મારું કમિશન ભૂલતો નહીં ગોર બાપા તમે પૈસાનું ટેન્શન ના લેતા એ બધું થઈ જશે બસ એક કામ મારું કરો અને અહીંયા લાવો એટલે એનું કામ તમામ હા તમ તો આ લાવું તમ તો હા હાલ વિકુડા હા મેં જમવાનું તો કહી દીધું છે પણ કલાક ની વાર લાગે આપણે એક બે જગ્યાએ પ્રસાર કરતે હા વાંધો નહીં આમ જો હવે મારે થોડું ધ્યાન રાખવું પડશે પ્રસાર કરવામાં સારા બધા મારવા બહુ મળે છે આ સુટણીમાં ભાગ લેવો ને બહુ અઘરો છે ઓ ભાઈ આ પણ તું બોલવા જાન લાગી કે આ વખતે તાતી હાથમાં નહીં આવા હાલો 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 મારો હરો બોર લેવા ગયો છે હજુ નથી આવ્યો અરે પૂટી તો નહીં ગયો ને ઈ તે હજી આવ્યો નહીં તમારી વાત ઈ સાચી છે રાજાભાઈ છે ને મારા હારા એટલે એને હું રાજાભાઈ તમારા સપોર્ટ ને સહકારની જરૂર છે મારે સપોર્ટ તો હું કરીશ તને તો હું બહુ સપોર્ટ કરીશ ગોર બાપા અલા વિકુળા હા ગામમાં બધાનું હારું કરું છું કે નથી કરતો હા બહુ સારા કામ કરો તમે તો તારા ઘરમાં કઈ મેં બાકી રાખ્યું છે નહીં બધું સપોર્ટ બરોબર જ છે બધે તારા ઘરમાં શૌચાલય બનાવી દીધું છે હા પાણીના નળ છે હા તો 10 વર્ષની માલિપા હજે મારી હામો કોઈ વિરોધી ઉભો નથી અને તું આજકાલનો 10 રૂપિયાની પોટલી પીવા વાળો તારી ઓકાત શું કે તું મારી હામો ઉભો રહ્યો તને ભાન પડે છે કે વિરોધ પક્ષમાં કેવું થાય હે બાબા
કાલે મને કોઈ જગ્યાએ ગામ માં દેખાયો ને કે વિકુળો પ્રચાર કરવા આવ્યો, તને ટાંટિયા કાપી નાખી. હાલ નીકળ, ભાગ, હાલ પાછું લઈ લે. હાલ નીકળ જલ્દી. અચ્છા, 10 વર્ષની માલીપા, આ વાજાની હમું છે ને કોઈ ઉભો નથી રહી ગયો, ને આજકાલનો બેવડો 10 રૂપિયાની પોટલી પીવો વાળો મારી હમું ઉભો રહેવાનો હતો. અલા ગોર બાપા, જોઈને વાજાની કરામત. આ છે વાજાનો પાવર. પછી વાત છે ને, પણ આપણો અલા ગોર બાપા, ટેન્શન લ્યો માં. એક વાર ખાલી ટિકિટ મારી આવી જવા દો. તમે જો તમને પૈસાથી નવરાવી દઈશ, તમે ટેન્શન ન લેતા. ને હા, ખાસ યાદ રાખજો, આવું કોઈ ઊભું થાય મારા વિરોધ થી તો મને જાણ કરજો, નકર નહીં લઈ તો બોલે ખબર. હાલો જય માતા દી. સાહેબ સાહેબ સાહેબ, મારી મદદ કરો ને, મને ગામમાં બધાય માર માર જ કરે છે. બહુ મારે ઓલો વાઝા એ મને માર્યો. શું કામ મારે બધા તને? અરે કાંઈ નહીં, મેં છે ને ચૂંટણી માં છે ને હું ઉભો રહ્યો છું ને, ચૂંટણી માં બધાને પ્રસાર કરવા જાઉં છું ને તો બધા મને માર માર કરે છે. મને લાગે છે કે આમ તો આ સાહેબ છે ને એને વિરોધ પાર્ટી વાળા ફોડી નાખ્યા છે. ધ્યાન રાખવું પડશે મારો માં, ચૂંટણી માં નું ભૂરેવાય, ચૂંટણી માં છે ને હારા હારા માર ખાય. હાલો સાહેબ, હું જાઉં છું. મારી ભૂલ સાહેબ.